નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત વિષયમાં આપણે બીજગણિત વિષય પ્રકરણ નંબર 11 ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે સૌપ્રથમ ચલ કે ચલ ઉપયોગ ક્યાં થાય, ચલ કોને કહેવાય એની આપણે માહિતી મેળવી અને સ્વાધ્યાય 11.1 ના દાખલાઓની ગણતરી કરેલી. હવે આજે આપણે આગળ 9 શીખવાનું છે, તો ચલ વિશે જ છે. હવે જે આપણે આગળ શીખવાનું છે ચલ ઉપર આધારિત છે. તો સૌથી પહેલા જો તો સામાન્ય નિયમોમાં ચલ, હવે આપણે અત્યાર સુધી જે ઘણી ભણી રહ્યા હતા એમાં કેટલીક જગ્યાએ ચલનો ઉપયોગ થયો, પણ એ વખતે આપણે ખબર નથી કે આને ચલ કહેવાય. ધારો કે આપણે હજી અત્યારે પરિમિતિ અને ક્ષેત્રફળ પ્રકરણ વિશે માહિતી મેળવી, તો આપણને પરિમિતિ મેળવતા કઈ રીતે, તો સૌથી પહેલા ચોરસની પરિમિતિ. આ ચોરસની પરિમિતિ લીધી, ચોરસની બધી બાજુ કેવી હોય, સરખી હશે. બે અંકોના પરિવર્તનીય સરવાળા, તો પરિવર્તનીય સરવાળા એટલે 2 વત્તા 3 ભેગા જવાબ કેટલો આવે, 5, અથવા તો તમે 3 વત્તા 2 કરો તો પણ કેટલો જવાબ આવે, 5. એટલે કે આ એકબીજાની જગ્યા બદલાતા બદલ કરીએ, 2ની જગ્યાએ 3 ને 3ની જગ્યાએ 2, તો આપણને જવાબ જે મળવાનો છે એ જ મળવાનો છે. તો એવી જ વાત આપણે ચલ તરીકે કરી શકાય. કોઈ પણ ચલ હોય, યા એ ચલ છે અને બી ચલ છે, આ બંનેનો સરવાળો કરો તમે તો જે જવાબ આવશે એમાં શું થાય, એટલે કે a + b તમે કરો અથવા તો b + a કરો એનો જવાબ સરખો જ આવે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ બે ચલની વાત છે, આ બે અંકોના પરિવર્તનની સરવાળો. તો આ બે ચલનો તમે સરવાળો કરો તો a + b કરો અથવા તો b + a કરો
એવી જ રીતે આગળ જોઈએ બે અંકોના ગુણાકાર લઈ લઈએ આપણે બે અંકોના ગુણાકાર તો ગુણાકારમાં a ગુણ્યા b કરો કે b ગુણ્યા a આપણે ઉદાહરણ લઈએ 6 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 6 આ જો અદલ બદલ કર્યા અહીંયા a બરાબર 6 b બરાબર 5 તો આ b ને પહેલા લઈ લીધા 5 અને a ને પછી લીધા 6 તો 6 5 ને 30 અને 5 6 30 જવાબ કેવો આવે સરખા એટલે આમાં પણ કાંઈ ફેરફાર થતો નથી એટલે આને બે અંકોના ગુણાકાર પરિવર્તકની ગુણાકારની રીતે પણ ચલ હોય છે હવે જે આપણે જોવાનું છે એ છે છેલ્લું વિભાજન બે અંકોનું વિભાજન અંકોનું વિભાજન હવે આપણને આવું આપે છે 5 × 15 આમ ગુણાકાર કરો તો આપણને 15 નો ઘડિયો નથી આવતો તો આપણે શું કરીશું આ 15 છે એને સરળતા માટે આપણે કેટલા કરીશું 10 + 5 આવી રીતે કરીને હવે આ 5 આ કાઉન્ટ છે તો બંને વડે ગુણા છે એટલે 5 × 10 + 5 × 5 તો હવે મને નાના નાના ગુણાકાર આવડે છે 5 × 10 = 50 + 5 × 5 = 25 તો હવે મને આ સરવાળો ખબર પડી જાય 50 અને 25 કેટલો 50 × 70 = 75 જવાબ આવે પણ મને એ નથી ખબર કે 15 × 50 = 75 થાય એટલે મેં આ શું કર્યું અંકોનું વિભાજન કર્યું કોનું વિભાજન તો કે 15 નું વિભાજન એટલે કે છૂટા પડવું અલગ થવું એટલે કે 15 માંથી મેં વિભાજન કઈ રીતે કર્યું તો 10 + 5 એટલે કે એનું વિભાજન થઈને 2 થયા એક માંથી આ 2 થયા 10 અને 5 પછી આપણે 5 × 10 અને 5 × 5 એટલે કે 1 + 3 જો આ 5 ગુણાકારમાં છે આ વત્તા છે એટલે આ 5 વડે ગુણાય 1 + 5 ગુણાય પછી આપણને સીધો જવાબ મળે એટલે આપણો જવાબ મળ્યો 75 તો આ છે અંકનું વિભાજન તો આમાં કહેવાનો મતલબ કુલ સંખ્યા કેટલી હતી જો પેલા 2 હતી પણ એમાંથી કેટલી થઈ 3 તો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ કે a ગુણ્યા b + c અહીંયા છે ને વત્તા એટલે કે a × b + c હોય તો આપણે એને કઈ રીતે લખી શકીએ a × b + આ a એ નો b હારે ગુણાકાર વત્તા a નો c હારે ગુણાકાર એટલે આવશે a × c તો આ થયું અંકોનું વિભાજન તો આપણે જ્યારે ચલની વાત હોય તો આપણે આવી રીતે લખી શકીએ એટલે આ તો સામાન્ય નિયમોમાં ચલ ચલ બધે આવે છે આપણને જાણ નથી હોતું હવે આપણે આના ઉપરથી સ્વાધ્યાય 11.2 ની ગણતરી જોવાની છે ચાલો સ્વાધ્યાય જોઈએ 11.2 શું આપેલું છે જો 11.2 સંબંધિત ત્રિકોણની લંબાઈ દાખલો પહેલો સંબંધ ત્રિકોણની લંબાઈ ને એરો વડે દર્શાવે સંબંધ ત્રિકોણની લંબાઈ ને એરો વડે દર્શાવે આ એરો ઉપયોગ કરીને ત્રિકોણની સંભાવિત ત્રિકોણની પરિમિતિ મેળવો સંભાવિત ત્રિકોણની
त्रिकोणना त्रण बाजू मां एक सरखा होय ने समबाजु त्रिकोण कहेवाय। तो अहीं आपणे समबाजु त्रिकोण दोरीए पहेला तो आ कोई त्रिकोण एबीसी आपेलो जावो जे समबाजु छे। समबाजु त्रिकोणनी लंबाई ने l होय એટલે કે આમાં કોઈ પણ એક બાજુનું માપ આપણે આપેલું હોય તો આપણે એની પરિમિતિ મેળવી શકીએ કારણ કે બધી બાજુના માપ સરખા હોય આ ત્રણેય બાજુના માપ એક સરખા હોય તો હવે આપણે લખી શકીએ અહીં ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ છે બરોબર। આપણે જે ત્રિકોણ ABC દોર્યો એ સમબાજુ ત્રિકોણ છે તેની બાજુનું માપ L છે એટલે આપણે L માપ આપેલું છે। તો હવે આપણે શું ઉપયોગ કરીને સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધવાની છે તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર સમબાજુ ત્રિકોણની પરિમિતિ આપણે અગાઉ જોઈ ગયા સમબાજુ ત્રિકોણ ચોરસ આ બધા શું કહેવાય નિયમિત આકારો કહેવાય। તો નિયમિત આકારમાં સમબાજુ ત્રિકોણ છે એટલે 3 ગુણ્યા એક બાજુની અથવા તો તમે આ રીતે લખી શકો આ બાજુનું માપ L છે એટલે આપણે આ રીતે લખી શકીએ AC AB નું માપ તો કે L BC નું માપ તો કે L AC નું માપ L કુલ આપણને મળશે 3L એટલે સમબાજુ ત્રિકોણની પરિમિતિ મળશે આપણને 3L। તો આ L શું દર્શાવે એક પ્રકારનો ચલક દર્શાવે જોઈએ આને પછી બીજો દાખલો નિયમિત ષટ્કોણની બાજુઓને L વડે દર્શાવી આ L ની મદદથી ષટ્કોણની પરિમિતિ શોધો તો આપણે જો નિયમિત આકારનો ષટ્કોણ આપેલો છે આ ષટ્કોણ કેવો છે નિયમિત એટલે કે આની બધી બાજુઓનો માપ એક સરખા છે E પણ આપણને આપેલા છે L 1 2 3 4 5 અને 6 6 બાજુઓ આપેલા છે નામ આપણે દીધેલું છે ખાસ સમજો પરિમિતિ શોધવાની છે બરોબર આ નિયમિત ષટ્કોણ છે આની તમને આકૃતિ આપેલી છે પાઠ્યપુસ્તકમાં આની આપણે પરિમિતિ મેળવવાની છે તો સૌથી પહેલા આ આપે આકૃતિ છે એ કેવી છે નિયમિત ષટ્કોણ છે આપેલ આકૃતિ નિયમિત ષટ્કોણની છે તેની બધી બાજુના માપ એક સરખા હોય બધી બાજુના માપ એક સરખા હોય હવે આ પરિમિતિનું સૂત્ર મૂકી કે નિયમિત ષટ્કોણની પરિમિતિ કેટલી બાજુ હોય 1 2 3 4 5 6 એટલે કે L વત્તા L 1 2 3 4 5 અને 6 એટલે આપણને મળે 6L આમ જવાબ કેટલો થશે નિયમિત ષટ્કોણની પરિમિતિ એટલે કે 6L એટલે અમારે બીજું સૂત્ર મૂકી આવો 6 × 1 બાજુની લંબાઈ આપણે શીખેલા છે એમાં નિયમિત આકારોમાં 6 × 1 બાજુની લંબાઈ તો આમાં તમે મૂકી શકો છો 6 × 1 બાજુની લંબાઈ આપણે આપેલી છે કેટલી છે L તો પણ જવાબ કેટલો આવશે 6L આ બંને રીતે પરિમિતિ મેળવી શકે તો આ બે દાખલા થયા આની પછી જોઈએ આપણે બીજો દાખલો
રાખવું જોઈએ. આપણને એક સમઘન આપેલું છે, છ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેવો ત્રિપરિમાણીય ઘન આકૃતિ આપેલી છે. તો એ ઘન આકૃતિ કેવી હોય? સમઘન જ હોય.
धातुनी धातुनी कुल लंबाई શું મળે તો કે 12 8 કેટલી છે 12 એક ધાતુની લંબાઈ તો કે 12 એટલે જવાબ આવે 12 અને 12 આ આપો જવાબ સૂત્ર મળશે હવે ધારો કે એમ પૂછે કે સંબંધમાં એક બાજુનું ધાતુનું માપ 4 સેમી છે તો આની ધાતુની કુલ લંબાઈ શોધો 12 જવાબ 48 સેમીમીટર 3 સેમી માપ આપ્યો એટલે 12 કરી 36 સેમીમીટર એ રીતના હવે યાદ નંબર પણ માપ આપ્યો એટલે એક પ્રકારનું સૂત્ર થઈ ગયું કે કોઈ પણ ઘન આકૃતિ હોય સંબંધ અથવા તો લંબઘનની વાત થાય છે કે જેને 12 ધાર આવેલી હોય તો સંબંધ અને લંબઘનમાં 12 ધાર હોય તો સંબંધ અને લંબઘન માટે આ 12L આ આપણા માટે સૂત્ર બનશે શેનું તો કે ધારની કુલ લંબાઈ શોધવા માટેનું સૂત્ર તો આ તો દાખલા નંબર 3 દાખલા નંબર 4 જોઈ લો દાખલા નંબર 4 એમાં પણ આકૃતિ આપેલી છે વર્તુળની આ વર્તુળ આપેલું છે દાખલા નંબર 4 માં એની એક જીવા આપેલી છે આ એક જીવા આપેલી છે એ અહીંયા કેન્દ્ર છે ત્રીજી આપણે આપેલી છે કેન્દ્રનું કેન્દ્રબિંદુ શું છે C કેન્દ્રબિંદુ C છે અને ત્રિજ્યા R છે આ રેખાખંડ CP શું દર્શાવે છે ત્રિજ્યા દર્શાવે છે તો આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર કરતા વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે તો સાચી વાત છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો એ રેખાખંડ વર્તુળ પરના બે બિંદુઓને જોડતા શું કીધું છે બે બિંદુઓને જોડતો રેખાખંડ એટલે કે આ બે કેન્દ્રમાંથી પસાર થાય છે અને વર્તુળ પરના બે બિંદુઓને જોડે છે આને વર્તુળનો વ્યાસ કહેવાય બીજું શું કીધું છે આપણે આકૃતિમાં દર્શાવ્યા આ એ બી આકૃતિનો વ્યાસ છે સી એ તેનું કેન્દ્ર છે ત્રિજ્યાના સંદર્ભમાં વ્યાસ ડી ને દર્શાવો તો આપણે વ્યાસ ડી ને દર્શાવવાનું છે તો હવે આ વર્તુળ ઉપરથી આપણને ખબર હોય કે વર્તુળ કોને કહેવાય ત્રિજ્યા કોને કહેવાય આ ત્રિજ્યા આપેલી છે બરોબર વર્તુળનો વ્યાસ એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની મોટામાં મોટી જીવાનો વ્યાસ કહેવાય તો હવે જીવા એટલે તો કે વર્તુળ પરના બે બિંદુઓને જોડતા રેખાખંડને જીવા કહેવાય આ કોઈ પણ વર્તુળ હોય પણ કોઈ પણ જો બે બિંદુ છે અહીંયા ને આ બે બિંદુને જોડતા હોય તો શું થઈ ગઈ જીવા પછી અહીંયા થી આ બે બિંદુઓને જોડી દેવા તો આ જીવા પરંતુ વ્યાસ કોને કહેવાય તો કે વર્તુળનું કેન્દ્ર હોય એમાંથી જો જીવા પસાર થઈ જાય તો એ શું થઈ ગયું વર્તુળનો વ્યાસ વર્તુળનો વ્યાસ એ હંમેશા ત્રિજ્યા કરતા બમણો હોય તો આપણે અહીંયા શું શોધવાનું છે વર્તુળનો વ્યાસ d ના સંદર્ભમાં દર્શાવવાનું છે તો આપણે અહીં કહી શકીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB વ્યાસ આપેલો છે વર્તુળનું કેન્દ્ર C છે તથા ત્રિજ્યા આપણે શું આપેલું છે રેખાખંડ CP એટલે કે આ આપેલ છે હવે આપણે ડી સાબિત કરવાનું છે વ્યાસ તો આપણે અહીં લખી શકીએ વર્તુળનો વ્યાસ આપણને રકમ આપેલું છે શું ડી વડે દર્શાવવાનું અને આને ડાયામીટર પણ કહેવાય ઇંગ્લિશમાં એટલે આને ડી વડે દર્શાવવામાં આવે તો વર્તુળનો વ્યાસ આપણે શું કીધું વર્તુળનો વ્યાસ ત્રિજ્યાની બમણો હોય તો અહીંયા વ્યાસ બરાબર 2r એટલે કે ડી બરાબર 2r આપણે દર્શાવી શકે વર્તુળ છે તો એને ત્રિજ્યા r ના સંદર્ભમાં આવી રીતે દર્શાવી શકે d બરાબર 2r અને ત્રિજ્યાને વર્તુળના સંદર્ભમાં દર્શાવી હોય તો આ કાયમ રાખવાનું બે આ બાજુ વાળો તો અહીંયા ગુણાકારમાં છે આ બાજુ ભાગાકાર જો r ના સંદર્ભમાં પૂછે એટલે ત્રિજ્યાના સંદર્ભમાં વ્યાસની વાત થતી હોય તો આપણે કહી શકીએ કે વ્યાસથી અર્ધુમાં બે ત્રિજ્યા બરાબર હોય તો સ્વાધ્યાય 11.2 ના 5 દાખલા હતા એમાંથી 4 દાખલા થઈ ગયા 5માં દાખલામાં લગભગ કોઈ ગણતરી નથી એ આપણને માહિતી દર્શાવે છે
આપણે આજે સ્વાધ્યાય 11.2 પૂર્ણ થાય છે. જેથી કરીને તમારે પ્રેક્ટિસ થશે. જો તમને ક્યાંય દાખલા ન મળતા હોય